કચ્છના પાટનગર ભુજની નગરપાલિકાએ રાજ્યની અન્ય નગરપાલિકાઓ માટે ઉદાહરણરૂપ કામગીરી કરી છે. હાલમાં જ્યારે ચોમાસું નજીક છે ત્યારે ભુજમાં પ્રિમોન્સૂન કામગીરી તો શરૂ કરી દેવાઈ છે, પણ ચોમાસા બાદ કોન્ટ્રાક્ટર પોતાની જવાબદારી માનથી છટકે નહીં એ માટે ભુજ સુધરાઈએ સફાઈના ટેન્ડરમાં શરતો રાખી છે. ભુજ શહેરમાં દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે, પણ ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાઈ જવા, ગટર ઉભરાઈ જવી, પાણીનો નિકાલ ન થવો જેવી સમસ્યા સર્જાતી હોય છે. ઉપરાંત કોન્ટ્રાક્ટર પણ પેમેન્ટ લીધા બાદ દાદ આપતા નથી ત્યારે ભુજ સુધરાઈની નવી બોડીએ ભુજના ઇતિહાસમાં દાખલો બેસાડતી કામગીરી કરી છે. નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ દરરોજ સવારે શહેરના જુદા જુદા વિસ્તારોની જાત મુલાકાત લઈ સફાઈ અને પાણી વિતરણની કામગીરીની સમીક્ષા કરે છે. શહેરમાં ચાલતા વિકાસકામો પર જાતે મોનિટરિંગ રાખે છે. હાલમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ભુજના વરસાદી નાળા, તળાવના ઓગનો, આવ વહેણની સફાઈ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે કહ્યું કે અત્યાર સુધીની સૌથી ઓછી ટેન્ડરની રકમે ભુજ નગરપાલિકાએ સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ વખતે 13.71 લાખમાં વરસાદી નાળાની સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેમાં 35 કિલોમીટરમાં વરસાદી નાળા, હમીરસર અને દેશલસર તળાવની આવ ઓગન અને વરસાદી વહેણની સફાઈ કરવામાં આવી રહી છે. આ કામ 20 દિવસમાં પૂર્ણ થઈ જશે. ખાસ આ વખતે પ્રથમ વખત ટેન્ડરમાં શરત રાખવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટરને સફાઈ બાદ પૂરું પેમેન્ટ નહીં ચૂકવાય. ચોમાસાની સિઝન પૂરી થયા બાદ જ કોન્ટ્રાક્ટરને બાકીની 25% રકમ ચૂકવવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન કોઈ જગ્યાએ અવ્યવસ્થા સર્જાય તો કોન્ટ્રાક્ટર પાસેથી કામ કઢાવી શકાય. રાજ્યની નગરપાલિકાઓને પણ કોન્ટ્રાક્ટર સાથે ટેન્ડરમાં શરતો રાખી કામની મજબૂતાઈ નક્કી કરવા નગરપતિએ અપીલ કરી હતી. નગરપાલિકા દ્વારા ઈ ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. 10 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછા પૈસે આ ટેન્ડર ગયું છે. આ ટેન્ડર અમારી પાસે 3 પાર્ટીઓ ભર્યા હતા, 17,75,000, 16,50,000 અને 14,70,000. 14,70,000 અને રૂબરૂ બોલાવી નેગોશિએશન કરીને 13,71,000માં કામ સોંપ્યું છે. ટોટલ 35 કિલોમીટરના નાલાઓ સફાઈ કરવાના છે. હમીરસરની મુખ્ય આવ, દેશલસરની મુખ્ય આવ અને હમીરસર ઓગનાઈ ગયા પછી જે પાણી ખારી નદી કે રુદ્રમાતા બાજુ જાય છે એ પણ લાઈન આપણે સાફ કરવી પડે. એટલે અત્યારે આજે ત્રીજો દિવસ છે, સફાઈની કામગીરી સતત ચાલુ છે અને હું પોતે જાતે ત્યાં સ્થળ ઉપર જઈને એનું મોનિટરિંગ કરી રહ્યો છું અને આવનારા 20 દિવસની અંદર આ કામગીરી સંપૂર્ણપણે પૂરી થશે. આની અંદર અમે કન્ડિશન રાખી છે, ઇતિહાસમાં પહેલી વખત કે છેલ્લા નાલા સાફ થઈ ગયા પછી 25% રકમ ચોમાસા પછી કોન્ટ્રાક્ટરને ચૂકવવાની. જો ક્યાં પાણી રોકાશે તો 25% રકમ અમે નહીં ચૂકવીએ અને 25% રકમ અમે નગરપાલિકાના બીજા કામમાં વાપરશું. એટલે આ ટેન્ડરમાં જે શરત છે, હું પણ આપના માધ્યમ દ્વારા તમામ નગરપાલિકાઓને કહું છું કે કોન્ટ્રાક્ટર પાસે એવી શરત મુકાવો કે એમનું કામ પતી ગયા પછી 6 મહિને 8 મહિના પછી એ કામની મજબૂતાઈ પ્રમાણે એમને બાકીનું પેમેન્ટ કરવા.